સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે મનપસંદ ચાલિત શાળાના વિદ્યાર્થીઓની પ્રભાત ફેરીએ ટેબલોઝ અને દેશભક્તિના નારા સાથે ધ્વજવંદને પહોંચી હતી ત્યારબાદ રાષ્ટ્રીય ગીતો સાથે મેયરના હસ્તે ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે સંવેદના ખુશીઓનો પટારો અભિયાનમાં સહયોગ આપનાર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મનપા દ્વારા દેશભક્તિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે અઠવા ઝોન વિસ્તારમાં આવેલા ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ગણતંત્ર દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના દસ કલાકે રામદેવ જાન વિસ્તારની ખાનગી અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી નીકળી હતી બાદમાં મનપાના સિક્યુરિટી જવાનોની માર્ચ પાસ્ટ સાથે તિરંગાને સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ મેયર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

આ પ્રજાસત્તાક બિન સાંપ્રદાયિક દેશમાં વણાયેલી છે અને એટલે આપણે প্রত্যেক ધાર્મિક તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો ખૂબ રંગે ચંગે ઉજવીએ છીએ પછી દિવાળી હોય ઈદ હોય નાતાલ હોય કે પટેલી હોય આપણે ધાર્મિક તહેવારો તો ધાર્મિક રીત રિવાજો પ્રમાણે ઉજવતા આવ્યા છીએ પરંતુ રાષ્ટ્રીય તહેવારો કોઈ પણ ધર્મના ભેદભાવ ભાવનાથી ઉજવીએ છીએ જેટલો મહત્વનો આપણા માટે પંદરમી ઓગસ્ટનો રાષ્ટ્રીય તહેવાર છે તેટલો જ મહત્વનો આજનો છવ્વીસમી જાન્યુઆરીનો આ પ્રજાસત્તાક પર્વ પણ છે